राष्ट्रभक्ति ने अनोखी रीते रजू करता वीरांजलि मेगा म्यूजिक ड्रामा ने माहिती अर्थे पत्रकार परिषद योजाई। रमत गमत युवा अने सांस्कृतिक प्रवृत्ति विभाग द्वारा आजादी का अमृत महोत्सव अंतर्गत आगामी तारीख 25 ऑगस्ट ना रोज योजना राष्ट्रभक्ति ने अनोखी रीते रजू करता मेगा म्यूजिकल ड्रामा वीरांजलि नु आयोजन यूनिवर्सिटी परेड ग्राउंड खाते करवामां आव्युं छे। आ मेगा म्यूजिक ड्रामा वीरांजलि कार्यक्रम की माहिती अर्थे पत्रकार परिषद योजाई थी। आ परिषद ने मंत्री जीतुभाई वाघाणी, धारासभ्य विभावरीबेन दवे, कलेक्टर योगेशभाई निर्गुड़े, सायराम दवे द्वारा संबोधन करवामां आवी हती, जेमां योजनार वीरांजलि कार्यक्रम अंगेनी संपूर्ण माहिती आपवानी साथे नगरजनोने आ राष्ट्रभक्तिना अनोखा कार्यक्रममां उपस्थित रहेवा आमंत्रण पाठવામાં આવ્યું હતું। ભાવનગર શહેર અને જિલ્લાના પ્રતિનિધિશ્રીઓ, મને એમપી શ્રી પ્રભારી મંત્રી શ્રી કિરીટસિંહને પણ કહ્યું છે, પ્રતિનિધિશ્રીઓ, શહેરના સૌ શ્રેષ્ઠીઓ, નગરજનો, આ શોએ જાહેર નિમંત્રણ છે। તમામ લોકોને ત્યાં આવી શકે એમના માટેનો આ કાર્યક્રમ એ જાહેર કાર્યક્રમ છે, સૌને જાહેર નિમંત્રણ છે। રાજ્યના પણ અનેક લોકો જેમને અનુકૂળતા હશે એ લોકો પણ આવશે, પણ ભાવનગરના ભાવનગર જિલ્લાના લોકો પણ ખૂબ બહોળી સંખ્યામાં, કારણ કે સાંઈરામભાઈ પોતાનો પણ એક વર્ગ છે, લાખો લાખો લોકો એમના ચાહકો છે। ત્યારે સાંઈરામભાઈને માણવાને સાંભળવા પણ એક લાવો છે, તેને અલગ પ્રકારના મલ્ટીમીડિયા શોમાં જોઈએ તો સાંઈરામભાઈને અલગ પ્રકારની આપણે જોવાની છબી પણ ઊભી થવાની છે। ની વાત એટલે વીરાંજલિ, આપણા સૌનું ગૌરવ, સમગ્ર વિશ્વમાં જેમની ખૂબ ઊંચા એને લોકચાહના છે, તમામ ક્ષેત્રે જેમની વિશેષતા છે, એવા સાંઈરામભાઈ દવે દ્વારા એક અનોખો પ્રયોગ વીરાંજલિ સમિતિ, ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને સમગ્ર એમની ટીમ પ્રેરિત આ કાર્યક્રમનો મલ્ટી મીડિયા શો નાટ્ય સ્વરૂપે આપણા દેશભક્તોને યાદ કરીને 14મો શો એ ભાવનગરમાં થવા જઈ રહ્યો છે। યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ભાવનગરને આ શો આપવામાં આવ્યો છે। મને આનંદ છે કે આવતી 25 તારીખે, એટલે કે 25 ઓગસ્ટ સાંજે રાત્રે 8 કલાકે આપણું પરેડ ગ્રાઉન્ડ યુનિવર્સિટી ખાતે ભાવનગરમાં ખૂબ મોટો વીરાંજલિનો શો ભાઈ શ્રી સાંઈરામભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા થવા જઈ રહ્યો છે। આગામી 25મી ઓગસ્ટે ગુજરાતનો સૌથી મોટો મલ્ટીમીડિયા શો એટલે વીરાંજલિ કાર્યક્રમ, જેમાં 150 કલાકારોનો કાફલો છે, અને આ એક એવું રંગમંચ છે કે જેની ઉપર આઝાદીના 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ અને 1931 સુધીની એક યાત્રા છે। વીરાંજલિ સમિતિ અને ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 14 વર્ષથી ડાયરાના માધ્યમથી 23મી માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એ ત્રણેયના જન્મદિવસ નિમિત્તે બકરાણા અને સાણંદ મુકામે એક ડાયરાના માધ્યમથી દેશભક્તિની વાતો અમે કરતા હતા। છેલ્લા 14 વર્ષથી આ સિલસિલો ચાલુ હતો અને કોરોનાની અંદર એ ઓનલાઈન કાર્યક્રમ પણ થયા, ત્યારબાદ આ કાર્યક્રમનું મૂળ યાદ કરાવવું તો નચિકેતાનું એક એન્યુઅલ ફંક્શન હતું મારી સ્કૂલનું, અને જીતુભાઈ સાહેબ એની અંદર આ વિચાર આવ્યો કે આને ગુજરાત લેવલે લઈ જઈએ તો એક મોટો મેગા મલ્ટી મીડિયા શો કેવી રીતે થઈ શકે। તો ભાવનગરવાસીઓને 25 તારીખે આ યુનિવર્સિટી કેમ્પસમાં પેડક ગ્રાઉન્ડમાં પધારવા ખાસ નિમંત્રણ આપું છું। આ દેશભક્તિનો કાર્યક્રમ છે, હર ઘર તિરંગા અભિયાન, આપણે બધાએ 70-75 વર્ષ સુધી તિરંગાને પાસે આપણે જતા હતા, પહેલી વખત આઝાદીના ઇતિહાસ પછી તિરંગો આપણી ઘરે આવ્યો, એટલે એક માહોલ, એક દરિયો ઉમટ્યો જાણે દેશભક્તિનો, ત્યારે હર દિલ તિરંગા કરે એવો આ કાર્યક્રમ માણવા માટે ભાવનગરવાસીઓને મારી ખાસ પ્રાર્થના છે। યુવાનોને, વડીલોને, માતાઓ બહેનોને અને પરિવાર સાથે બધાને પધારવાની વિનંતી છે। આ કાર્યક્રમની વિશેષતા કહું તો 150 કલાકારો આની અંદર છે, આની અંદર રંગભૂમિના એવા પ્રયોગો છે જે ગુજરાતના ઇતિહાસમાં ક્યાંય નથી થયા, એવું લાઇટિંગ છે, એકદમ તાજું અને નવું મ્યુઝિક રાહુલ મુંજારીએ આપ્યું છે, વિરલ રાજ જામનગરના અને ગુજરાતના શિરમોર ડિરેક્ટરે આ આખો ડ્રામા ડિરેક્ટ કર્યો છે, આની અંદર ડાન્સ છે, ડ્રામા છે, ઇમોશન્સ છે, ક્યાંક તમારી આંખોની કોર ભીની કરે અને ક્યાંક તમારા રૂવાડા બેઠા કરે એવું એક તાદ્રશ્ય વર્ણન સાથે LED સ્ક્રીનનું જે કોલાજ વર્ક છે એ હૃદયસ્પર્શી છે। હું એટલું 100% કહી શકું કે આપણા ફિલ્મ સ્ટાર, પ્લેબેક સિંગર દિવ્યા કુમારે, કીર્તિદાનભાઈ ગઢવીએ, ઓસમાણ મીરે, ગીતાબેન રબારીએ,
તેમજ ભૌમિક શાહે આના ગીતો ગાયા છે. અત્યાર સુધી આપણી પાસે ઝાંસીની રાણીનું ગુજરાતીમાં ગીત જ નહોતું, તો પહેલી વખત ઝાંસીની રાણીનું ગુજરાતીમાં ગીત આમાં રજૂ થશે. અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની કેટલીક વાતો, કેટલાક અજાણ્યા શહીદોની જાણીતી વાતો અને જાણીતા શહીદોની અજાણી વાતોની એક યાત્રા આપની વચ્ચે રજૂ થશે. આ 13 કાર્યક્રમની અંદર 3.5 લાખ જેટલા ઓડિયન્સને ટચ કરનારો ગુજરાતનો આ પહેલો શો છે, ત્યારે મને આનંદ છે કે ભાવનગરની અંદર આનો 14મો પ્રયોગ થવા જઈ રહ્યો છે. માનનીય શ્રી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, કલેક્ટર શ્રી વિભાવરીબેન અને રાજીવભાઈથી માંડીને આખી ટીમ તત્પર છે. જીતુભાઈ સાહેબ તો પહેલા કાર્યક્રમથી આ કાર્યક્રમના સાક્ષી રહ્યા છે, તો મને પૂરી આશા છે કે ભાવનગર વીરાંજલીને બહુ વાલથી ઝીલશે અને ખૂબ હૃદયથી એવી સ્પેશિયલ ઇફેક્ટ્સ જે રંગભૂમિના ઇતિહાસમાં ન થઈ હોય, જે અમેરિકાના બ્રોડવે થિયેટરમાં જે પ્રયોગો થતા હોય એ પ્રયોગો ગુજરાતી ડ્રામામાં લાવવાની અમારી કોશિશ છે. સદનસીબે આ સ્ક્રિપ્ટ લખવાનું સદભાગ્ય મને મળ્યું છે અને આમાં હું એક સરપ્રાઇઝ રોલ પણ કરી રહ્યો છું અને આખી માળાને હું મોતીઓને માળાઓને પરોવી રહ્યો છું. તો દેશભક્તિના આ કાર્યક્રમમાં પધારવા સમગ્ર ભાવનગરવાસીઓને મારું હૃદયપૂર્વક આમંત્રણ છે.